વરાછા વિસ્તારમાં ટ્રાફિક પોલીસ દ્વારા નો પાર્કિંગ ના બોર્ડમાં કરેલ કારને લોક મારવામાં આવ્યું હતું જેને લઈને રહીશો અને ટ્રાફિક પોલીસ વચ્ચે બબાલ સર્જાઈ હતી પોલીસ ટ્રોનની અટકાયત કરી વરાછા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા જેથી મોટી સંખ્યામાં સ્થાનિક લોકો વરાછા પોલીસ મથકે દોડી ગયા હતા સુરત શહેર પોલીસની ટ્રાફિક બ્રાન્ચમાં ફરજ બતાવતા હેડ કોન્સ્ટેબલ પ્રજ્ઞેશ ગીરી ગોસ્વામી શુક્રવારે બપોરે એક વાગ્યે વરાછામાં ત્રિકમનગર ટ્રાફિક નું નિયમન કરી રહ્યા હતા ત્યારે ત્રિકમનગર બહાર જાહેર રોડ પર એક કાર નો બોર્ડ પાસે જ પાર્ક કરાઈ હતી તેમણે કારને લોક મારી દંડનીય કાર્યવાહી હાથ ધરી તો સ્થાનિક લોકોએ ટ્રાફિક પોલીસ સાથે માથાકૂટ શરૂ કરી દીધી હતી સોસાયટી પાસે કાર પાર્ક કરી છે એમ કહી ઝઘડો કરાવ્યો હતો પોલીસ કર્મીએ ઝેડ શેખ સાથે ફોન પર વાત કરાવી તો તેમને પણ ફોન પર ઝઘડો કરાવ્યો સ્થાનિક મહિલા અને પુરુષોએ પીએસઆઈ સાથે ઝપાઝપી અને ધક્ કરતા ભારે હંગામો મચી ગયો હતો ગૌરંગ પટેલ કાર ના બોનેટ પર ચડી જઈ તમાશો કર્યો હતો બનાવ અંગે હેડ કોન્સ્ટેબલ પ્રજ્ઞેશ ગોસ્વામી ફરિયાદ આપતા વરાછા પોલીસ

એ દરમિયાન જ આ કામના તોમતદારોએ ભેગા મળી એકસમ થઈ ગેરકાયદેસર મંડળી બનાવી તથા કામના ફરિયાદી રાજ્ય શેખ હોવાનું પોતે જાણવા સતો એમની ઉપર ગાળાગાળી કરી તથા આ જે ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એ કે પટેલ ઉપર હુમલો કરી બળ વાપરી તથા એમનો જે ગાડીનો લોકનો સાધન તરીકે ઉપયોગ કરી અને હુમલો કરેલો હોય એ બાબતે ગુનો નોંધાયેલો છે અને વરાછા પોલીસ આની તપાસ ચલાવી રહેલ છે કેમેરામેન સાબીર સૈયદ સાથે વિજય પટેલ દિવ્યાંગ ન્યૂઝ સુરત